તો કેમ છો બધા? દોસ્તો, દોડવા વિશે તમે બધા જાણતા હશો, તમારી આસપાસ ઘણા લોકો રોજ સવારે દોડવા જતા હશે, પરંતુ તમે એવું નથી કરતા કારણ કે તમને આળસ ચડે છે. દોસ્તો, દોડવાના ફાયદાઓ જાણ્યા બાદ તમે પણ કાલથી અથવા આજથી જ દોડવા જતા થઈ જશો. તો ચાલો જોઈએ એક પછી એક ફાયદાઓ વિશે. સૌથી પહેલો ફાયદો, દોડવાથી તમારા હાર્ટ રેટ વધે છે, જે તમારા હૃદયને મજબૂત રાખવા માટે સૌથી મહત્વનું વસ્તુ છે. દોસ્તો, રોજ દોડવા જવાથી તમારા પગની એવી કસરત થાય છે જેથી તમારા સ્નાયુઓના દુખાવા, સાંધાના દુખાવા દૂર થાય છે, હાડકા મજબૂત બને છે. રોજ દોડવા જવાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે, જેથી સામાન્ય રીતે કોઈ પણ ઘા વાગવાથી પણ તમને વધારે તેમાં લોહી નથી નીકળતું અથવા સામાન્ય રીતે તમને કોઈ પણ બીમારી તમારા શરીરમાં પ્રવેશ નથી કરતી. રોજ દોડ લગાડવાથી તમારી આંખોને પણ ફાયદા થાય છે, ફેફસાને લગતી બીમારી પણ દૂર થાય છે. કારણ કે જ્યારે આપણે દોડ લગાવીએ છીએ, દોડતા હોઈએ છીએ, ત્યારે આપણને વધારે શ્વાસ ચડે છે, જેથી આપણે વધારે ઓક્સિજન અંદર લેતા હોય, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢતા હોય, જે ફેફસાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. રોજ દોડ લગાડવાથી ખૂબ સારી ઊંઘ આવે છે, કારણ કે આપણે 3 થી 4 કિલોમીટર અથવા 5 કિલોમીટરની દોડ લગાવીએ અથવા દોડીએ તો આપણું શરીર થોડું થાકી જાય છે, જેથી રાત્રે તમને સારી ઊંઘ આવે છે. આ ઉપરાંત રોજ દોડ લગાવવાથી મગજ તેજ બને છે, યાદશક્તિ મજબૂત થાય છે. રોજ દોડ લગાવવાથી જે લોકોનું વજન ઓછો છે તેમને વજન વધારવામાં ફાયદો થાય છે. કઈ રીતે થાય છે તેના વિશે જણાવું છું. આ ઉપરાંત જે લોકોનું વજન વધારે છે તેમને ઓછો કરવામાં ફાયદો થાય છે. આ બંને વસ્તુ વિશે જાણીએ. દોસ્તો, જે લોકોનું વજન વધારે છે તેમણે રોજ 5 કિલોમીટર દોડવું જોઈએ. ત્યારબાદ એક લીંબુ શરબત, ઇન્સ્ટન્ટ એનર્જી માટે એક લીંબુ શરબત પીવું જોઈએ અને થોડી 15-20 મિનિટ આરામ કર્યા બાદ ફરીથી એક લીંબુ શરબત પીવું જોઈએ અને ત્યારબાદ હળવો ખોરાક લેવો જોઈએ. વધારે અનાજ નથી ખાવાનું. થોડા દિવસો તમે દોડશો અને આ લીંબુ શરબત પીશો, અનાજનો ત્યાગ કરશો, તો તમને 100% 15 થી 20 દિવસમાં 8 થી 10 કિલો વજન ઘટી જશે. અને જે લોકોનું વજન વધારે ઓછો છે તેમને વજન વધારવો છે, તેમના માટે પણ રોજ 5 થી 6 કિલોમીટર દોડવાનું, ત્યારબાદ બે લીંબુ શરબતના 2 ગ્લાસ પીવાના છે, ઘરે આવી વ્યવસ્થિત સારું એવું અનાજ લેવાનું છે, સારું એવું ભોજન લેવાનું છે, કલાક બાદ વ્યવસ્થિત આખો દિવસ દરમિયાન ખૂબ સારું પાણી પીવાનું છે, રાત્રે પણ 8 વાગ્યા પહેલા ખૂબ સારું ભોજન લેવાનું છે, જેથી તમારો વજન ધીરે ધીરે ગ્રો થઈ શકે. દોસ્તો, દોડવાથી તમારા ફેસ ઉપર એક ગ્લો આવે છે, ચમક આવે છે, સુંદર આપણી ત્વચા સુંદર થાય છે. શરીરમાં કોઈ પણ જગ્યા ઉપર કંઈક ચામડીને લગતા કોઈ પ્રોબ્લેમ છે અથવા કોઈ પણ સમસ્યા છે તે પણ દૂર થાય છે. આ ઉપરાંત શારીરિક કમજોરી પણ દૂર થાય અને તમે ડિપ્રેશનથી પણ મુક્ત થઈ શકો. દોસ્તો, દોડવાના ફાયદા તમે જાણી લીધા. ચાલવા વિશેના પણ ફાયદા આપણે એક વિડીયો મૂકેલો છે ચાલવાના ફાયદા વિશેનો, તે વિડીયો અત્યારે જોઈ લો. આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરો, લાઇક કરો, શેર કરો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો.